हेलो फ्रेंड्स, मैं टंडेल इंजल फ्रॉम अशोमेक विद्यालय किल्ला पाटी। आज आप धोरण 12 संस्कृत में जे आप व्याकरण विभाग में साहित्य प्रकार विषे जे नोंध आवे छे एमा आपणे महाभारतनो परिचय विषे जोईशुं। मित्रों, बर्मा महाभारत ए आपणे परिचयात्मक नोंध तरीके पूछाय छे तो घणो इम्पोर्टंट होवाथी आपणे एनी माहिती मेळवी लईए छे अने त्यारबाद एमांथी जे कंई पण एमसीक्यूमां पूछाय એવા શબ્દ તમારે ખાસ ધ્યાન રાખવાના છે કે કઈ રીતે મહાભારત આપણને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે। તો હવે આપણે પહેલા મહાભારતનો પરિચય વિશે જોઈશું। સૌ પ્રથમ તો આપણે એના એક કવિના એક કવિ વિશે જાણીશું તો કે એક મહાભારતના કવિ તરીકે વેદવ્યાસ ઓળખાય છે। તો વેદવ્યાસનું મૂળ નામ શું હોય છે તો કે પારાશર્ય હતું। વેદવ્યાસનું મૂળ નામ પારાશર્ય હતું। તેઓ पराशर ऋषि अने मत्स्यगंधाना पुत्र हता। तेवुनो बीजू नाम बेट एटले के कोई द्वीप एके द्वीप पर जन्म लेवाथी द्वैपायन तरीके पण ओळखाता हता। हवे बीजू तेवो श्याम वर्णना होवाथी तेने बीजू नाम कृष्ण द्वैपायन तरीके ओळखाता हता। હવે જ્યારે વેદવ્યાસે શું કરે છે તો કે વેદવ્યાસ એ વેદના ચાર વિભાગ કરે છે અને 18 પુરાણોની રચના કરી છે અને સૌથી શ્રેષ્ઠ તરીકે તો કે વિશાર એવા મહાકાવ્ય તરીકે મહાભારતની રચના કરી છે। હવે આપણે જોઈએ તો કે મહાભારતમાં જે એક શ્લોક આપવામાં આવેલો છે જે તમને બુકમાં દેખાય છે, ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત સર્વઃ ઇદઃ ઇદઃ ઇહ અસ્તિ તદ અન્યત્ર ઇદઃ ઇહ ન અસ્તિ ન તત ક્વચિતઃ। એનો મીનિંગ થાય છે મિત્રો તો કે અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષને વિશે જે અહીં મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે અને જે અહીં કહેવાયું નથી તે ક્યાં પણ આપણને જોવા મળતું નથી। એનો મીનિંગ મિત્ર એટલો જ થાય છે કે જે મહાભારતમાં બતાવવામાં આવ્યું છે એ જ આપણને જોવા મળે છે અને જે મહાભારતમાં બતાવવામાં આવ્યું નથી તે આપણને ક્યાંય પણ જોવા મળતું નથી। હવે આપણે જોઈએ તો કે મહાભારતને કેટલા નામે ઓળખાય છે તો કે મહાભારતને 1,00,000 શ્લોક હોવાથી તેને સત સહસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો જન્મ એટલે કે વેદવ્યાસનો જન્મ કૃષ્ણ એટલે કે શ્યામ વર્ણ હોવાથી તેને કાશ્યમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું વિશ્વકોશ, રાષ્ટ્રીય મહાકાવ્ય આવા જુદા જુદા નામે મહાભારત ઓળખાય છે। હવે મિત્રો, અહીંયા આપણને એમસીક્યુમાં એક પ્રશ્ન પૂછાઈ શકે તો કે મહાભારતને બીજું કયા નામે ઓળખાવી શકાય તો પંચમ વેદ તરીકે પણ આપણે એને ઓળખાવી શકાય છે। મહાભારત એ આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય છે। તમે અન્ડરલાઇન કરી શકો છો અને એ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે। એના પછી આપણે જોઈએ તો કે મહાભારતની કુલ કેટલી આવૃત્તિ, મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે। તો પહેલા આપણે જોઈએ તો કે મહાભારતને આપણે જય નામે પ્રસિદ્ધ હતું, એની અંદર આપણને 1,800 જેટલા શ્લોકોની સંખ્યા જોવા મળતી હતી। એના પછી બીજી આવૃત્તિ તો કે ભારત નામે ઓળખાય છે, જે આપણા દેશનું નામ એના ઉપરથી પાડવામાં આવ્યું હતું, જેમાં આપણને શ્લોકોની સંખ્યા 24,000 જેટલી જોવા મળે છે, જેટલી આપણને આપણો બીજો વિરાટ કાવ્ય જે રામાયણમાં પણ જોવા મળે છે। એના પછી ત્રીજી આવૃત્તિ મહાભારત તરીકે ઓળખાય, જેમાં આપણને શ્લોકોની સંખ્યા વધીને 1,00,000 શ્લોકવાળી હોવાથી 1,00,000 શ્લોકવાળી થઈ ગઈ અને ત્યારબાદ એને 18 પર્વમાં વહેંચવામાં આવ્યું। હવે આપણે જોઈએ છે તો કે વિદ્વાનોના મતે મહાભારતનો સમયગાળો ઈસવીસન પૂર્વે 34 ઈસવીસન પૂર્વે 2 સદીનો માનવામાં આવે છે। મિત્રો, તમને અહીં મહાભારતનો સમયગાળો એમસીક્યુમાં પૂછી શકાય કે મહાભારતનો સમયગાળો કઈ સદીમાં જોવા મળે છે તો કઈ તો કે 2 અથવા તો 4 સદીમાં માનવામાં આવે છે। એના પછી આપણે મહાભારતનું કથાવસ્તુ વિશે જોઈશું તો કથાવસ્તુમાં આપણે જોઈએ તો કે મહાભારતમાં કુલ કેટલા પર્વ છે તો કે 18 પૂર્વ છે, જે આપણને ક્રમ આપેલા છે આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ,
भीष्म पर्व, द्रोण पर्व, कर्ण पर्व, शल्य पर्व, शौप्तिक पर्व, स्त्री पर्व, शांति पर्व, अनुशासन पर्व, अश्वमेधी पर्व, आश्रम पर्व, मौसल पर्व, महाप्रस्थानिकम पर्व अने स्वर्गारोहण पर्व। आ आपने जो तो के 18 पर्व छे, ए 18 अध्यायों में आपने वहेंचवामां आवेलो छे। तो हवे इना पछी आपणे क्रमवाइज एक एक पर्व नुं विस्तार पूर्वक वर्णन जोईशुं। हवे आपणे जोईए छे पहेलुं तो के आदि पर्व। आदि पर्व में दुष्यंतनो पुत्र भरतना वंश में शंतनु नामना राजा हता। हवे जे दुष्यंतनो पुत्र अने शकुंतलानो पुत्र जेनुं नाम हतुं भरत, जेना नाम उपरथी आपणा देशनुं नाम भारत पाडवामां आव्युं हतुं। हवे ए भरतना वंश में शंतनु नामनो राजा थई गयो। हवे ए शंतनुना प्रथम लग्न गंगा नदी साथे, एटले के जे आपणी देव नदी गंगा छे एनी साथे करवामां आव्या हता। હવે ગંગાનો પુત્ર તરીકે દેવવ્રત, જે ભીષ્મ તરીકે ઓળખાતો હતો, ત્યારબાદ તે પુત્રના દર્શન પછી ગંગાને સ્વર્ગમાં જવાનું થયું। ત્યારબાદ સંતનો રાજાએ બીજા લગ્ન મત્સ્યગંધા એટલે કે સત્યવતી સાથે કર્યા હતા અને એના થકી જે પુત્ર થયા તેનું નામ છે એક વિચિત્રવીર્ય અને બીજું છે ચિત્રવીર્ય। હવે એમાં જે ચિત્રવીર્યનો अवसान अविवाहित मां ज एटले के विवाह वगर ज थई गयो, सॉरी मृत्यु क्यारे थई जाय छे तो के विवाह वगर ज थई जाय छे। अने जे बीजो पुत्र होय छे विचित्र वीर्य, जेना लग्न भीष्म द्वारा अपहरण करायेली जे केश सॉरी काशीराजनी त्रण दीकरीओ होय छे ए अंबिका अने अंबालिका साथे थाय छे। अने एमानी जे एक मोटी बहन होय छे जेनुं नाम होय छे अंबा, એ અંબા પહેલાથી શાલ્વ રાજાને વળી ચૂકી હોય છે તેથી એને મુક્ત કરી દે છે અને પાછળ જતા એ અંબા આત્મહત્યા કરી ભીષ્મને મારી નાખવાની પ્રતિજ્ઞા લે છે। હવે આપણે જોઈએ તો કે વિધિના વિધાનને કારણે વિચિત્ર વીર્ય પણ નિસંતાન અવસ્થામાં જ યુદ્ધમાં મૃત્યુ પામ્યો। હવે પરિસ્થિતિ એવી થઈ જાય કે સંતનો રાજાનો વંશવેરો આગળ વધી શકે એમ ન હતો, તેથી સત્યવતીએ પારાશર્ય દ્વારા નિયોગ પ્રથાથી, નિયોગ પ્રથા એટલે કે યોની દ્વારા નહીં પણ મંત્ર શક્તિના બળથી અંબિકાથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાથી પાંડુ અને દાસીથી વિદુર નામનો પુત્રને જન્મ થયો। હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીથી 6 કૌરવો અને એક કન્યા દુશાલાનો જન્મ થયો। બીજી બાજુ પાંડુના લગ્ન કુંતી અને માદ્રી સાથે થયા, જ્યારે કુંતીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અને ત્યારબાદ માદ્રીથી સહદેવ અને નકુલનો જન્મ થયો। કૌરવો નાનપણથી જ પાંડવો પ્રત્યે ઈર્ષ્યા ધરાવતા હતા, માટે એમને મારી નાખવા માટે કૌરવો દ્વારા લાક્ષાગૃહમાં બારવાની યોજના પણ બનાવવામાં આવી હતી। જ્યારે વિદુરની સતર્કતાથી પાંડવો બચી જાય છે, ત્યારબાદ હિડિંબા વનમાં ગયા જ્યાં ભીમના હિડિંબા જે રાક્ષસી હોય છે એની સાથે લગ્ન થાય છે અને એના થકી એક પુત્રની પ્રાપ્તિ થાય છે જેનું નામ ઘટોચકચ રાખવામાં આવે છે। ત્યારબાદ દ્રૌપદી સ્વયંવરમાં જઈ મત્સ્યવેદ કરી અર્જુન દ્રૌપદીનું વરણ કરે છે અને કુંતીના કહેવાથી 5 પાંડવો સાથે લગ્ન થાય છે। ત્યારબાદ ખાંડવપ્રસ્થમાં એટલે કે ખાંડવપ્રસ્થ એક નિર્જન જગ્યા હોય છે એવી ઇન્દ્રપ્રસ્થની સ્થાપના અર્જુનનો વનવાસ દરમિયાન ઉલુપી અને ચિત્રાગંધા સાથે લગ્ન થાય છે અને કૃષ્ણના કહેવાથી જ સુભદ્રાનું હરણ થાય છે। એના પછી બીજું પર્વ આવે છે સભા પર્વ। તો સભા પર્વમાં પાંડવોનો દિગ્વિજય, રાજસૂય યજ્ઞમાં શ્રીકૃષ્ણના સન્માનનો પ્રસ્તાવ રાખવામાં આવે છે જે શિશુપાલને ગમતું નથી, તેથી શિશુપાલ એનો વિરોધ કરે છે। શ્રીકૃષ્ણ 100 ગુના પૂર્ણ થતા જ, એટલે કે જ્યારે શિશુપાલ 100 વાર અપશબ્દ બોલે છે એટલે કે 100 ગુના એના પૂર્ણ થતા એનો વધ કરવામાં આવે છે અને કૌરવો દ્વારા જુગારનું આયોજન કપટ કરવામાં આવે છે અને કપટ વડે પાંડવોને હરાવે છે અને ભરી સભામાં દ્રૌપદીનું ચીર હરણ કરવામાં આવે છે। એના પછી
પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપવામાં આવે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં જે સાહિત્ય પ્રકાર વિશે જોઈતા હતા એમાં મહાભારતનો પરિચય આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા, જે આપણે કન્ટિન્યુ કરીશું। આગળ આપણે સભા પર્વ વિશે જોઈ ગયા, હવે આપણે બીજું પર્વ તો કે વન પર્વ વિશે જોઈશું। તો કે વન પર્વમાં દ્વૈતવનમાં પાંડવોનો વનવાસ થાય છે, જ્યાં અર્જુન દ્વારા દિવ્ય અસ્ત્રોની પ્રાપ્તિ માટે મહેનત કરવામાં આવે છે। ત્યારબાદ અર્જુન એ પાશુપતાશ્રની વિદ્યા પ્રાપ્તિ કરીને એનું વર્ણન કરવામાં આવે છે અને ત્યારબાદ પાંડવોનો અજ્ઞાતવાસની તૈયારી કરે છે। એ જ વન પર્વમાં આપણને કર્ણના દાનના પ્રસંગની કથા પણ આપણને જોવા મળે છે અને પાંડવોનો વનવાસ પૂર્ણ થાય છે। ત્રીજું પર્વ આવે છે વિરાટ પર્વ। તો અહીં પાંડવો છુપાઈને વિરાટ રાજાના દરબારમાં રહે છે અને અહીં ભીમ અને દ્રૌપદી પર, એટલે કે ભીમ એ દ્રૌપદી પર કુદૃષ્ટિ નાખનાર કીચકનો વધ કરે છે। વિરાટ રાજાની ગાયોનું અપહરણ થાય છે અને ઉત્તરની આડમાં અર્જુન ગાયોને બચાવે છે। ત્યારબાદ અજ્ઞાતવાસ પૂર્ણ થતા વિરાટ એ પાંડવોનો પરિચય થાય છે અને અભિમન્યુના પુત્ર સાથે લગ્ન થાય છે। એના પછી આવે છે ઉદ્યોગ પર્વ। ઉદ્યોગ પર્વમાં યુદ્ધની તૈયારી થાય છે। યુદ્ધમાં રોકાવાના પ્રયત્ન, એટલે કે યુદ્ધને રોકવા માટે દૂત તરીકે શ્રી કૃષ્ણ પાંડવોની છાવણીમાં જાય છે, છતાં પણ કૌરવો શાંતિનો સંદેશ અપનાવતા નથી। ત્યારબાદ આવે છે ભીષ્મ પર્વ। ભીષ્મ પર્વમાં ભીષ્મ એ કૌરવોનો સેનાપતિ બને છે। પ્રથમ દિવસે જ કૃષ્ણ એ ત્યાં શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપે છે અને શિખંડીના પ્રતાપે અર્જુન એ ભીષ્મને બાણ સૈન્યા પર સુવડાવી જયદ્રથ દ્વારા અભિમન્યુને મારવાની પ્રતિજ્ઞા, એટલે કે અભિમન્યુને મારવામાં આવે છે। એના પછી આપણે જોઈએ તો કે દ્રોણ પર્વ આવે છે। દ્રોણ પર્વમાં ભીષ્મ બાદ દ્રોણાચાર્ય એ કૌરવોનો સેનાપતિ બને છે અને 5 દિવસ તેઓ સંભાળે છે। અર્જુન દ્વારા જયદ્રથનું વધ કરવામાં આવે છે અને કર્ણ અને ઘટોત્કચનું યુદ્ધ થાય છે, જેમાં ઇન્દ્રની અમોઘ શક્તિનો ઉપયોગથી ઘટોત્કચનો વધ થાય છે। ત્યારબાદ દ્રોણનો વધ કરવામાં આવે છે। આઠમું પર્વ છે કર્ણ પર્વ। આ પર્વમાં કર્ણ કૌરવોનો સેનાપતિ બને છે અને કર્ણ અને અર્જુનનું ભયંકર યુદ્ધ થાય છે, જેમાં અર્જુન એ કર્ણનો વધ કરે છે। ત્યારબાદ આવે છે શલ્ય પર્વ। શલ્ય પર્વમાં કૌરવોનો સેનાપતિ શલ્ય બને છે, તેનો પણ વધ થાય છે અને ભીમ અને દુર્યોધનનું ગદાયુદ્ધ થાય છે, જેમાં ભીમ એ દુર્યોધનની જંઘા પર પ્રહાર કરી તેને મારી નાખે છે। ત્યારબાદ અશ્વત્થામા સેનાપતિ બની બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે। એના પછી આવે છે શૌપ્તિક પર્વ। શૌપ્તિક પર્વમાં અહીં કપટપૂર્વક પાંડવોને મારવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ પાંડવોના બદલે દ્રૌપદીના 5 પુત્રો માર્યા જાય છે। એના પછી આવે છે સ્ત્રી પર્વ। હવે સ્ત્રી પર્વમાં ગાંધારી સહિત સ્ત્રીના વિલાપનું વર્ણન આપણને જોવા મળે છે। ગાંધારી એ કૃષ્ણનો શાપ આપે છે કે તારી યદુવંશી પણ નાશ પામશે। ત્યારબાદ 12મો પર્વ આવે છે શાંતિ પર્વ। શાંતિ પર્વમાં સર્વનાશ જોઈને યુધિષ્ઠરને વૈરાગ્ય જાગે છે, પર બધા એને સમજાવે છે અને સમજાવીને એનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને બાણ સૈન્યા પર રહેલા ભીષ્મ પાસે જ્ઞાન મેળવવા માટે જાય છે। ત્યારબાદ 13મો પર્વ આવે છે અનુશાસન પર્વ। હવે આ પર્વમાં ભીષ્મ જ્ઞાન આપે છે અને ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરણ કરે છે। 14મો પર્વ આવે છે અશ્વમેઘિક પર્વ। અહીં પાંડવોનો દિગ્વિજય યાત્રા અને અશ્વમેઘ યજ્ઞનું વર્ણન છે। શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર સંવાદમાં દાન વ્રત આપદ ધર્મ વિશેનું જ્ઞાન મળે છે અને છેવટે કૃષ્ણ એ દ્વારિકામાં જાય છે। 15મો પર્વ છે આશ્રમ વાર્ષિક પર્વ। અહીં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, પાંડવો બધા જ હરીમરીને રહે છે। ત્યારબાદ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી એ વાનપ્રસ્થમાં પ્રવેશ કરે છે। 16મો પર્વ છે મોશલ પર્વ। હવે મોશલ પર્વમાં આપણે જોઈએ તો કે યાદવ સ્થળીનું વર્ણન જોવા મળે છે, જો કે કૃષ્ણનું વર્ણન, જેમાં કૃષ્ણ અને બલરામનું પરલોકમાં ગમન જોવા મળે છે। 17મો પર્વ છે મહાપ્રસ્થાનિક પર્વ।
હવે પાંડવો દ્રૌપદી સહિત રાજગાદી છોડી હિમાલય તરફ પ્રયાણ કરે છે. યુધિષ્ઠિર સિવાય બધા જ મરણને શરણ થાય છે અને યુધિષ્ઠિર એ સદેહે સ્વર્ગમાં પહોંચે છે. 18મો પર્વ છે સ્વર્ગારોહણ પર્વ. હવે સ્વર્ગમાં પહોંચેલા યુધિષ્ઠિરને નારદ મળે છે, જ્યાં પોતાનું શરીર ત્યાગી દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એમ અહીં આ મહાકાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે કૌરવ અને પાંડવોની યુદ્ધની મુખ્ય કથા વસ્તુની સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. આને કારણે આ મહાભારત જ્ઞાનના વૈવિધ્યમાં પાત્રોના અને આખ્યાનોમાં વૈવિધ્યમાં કાવ્યત્વ અને રચના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો એ અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. હવે આપણે જોઈએ તો કે આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહે છે અને આજે પણ મેળવી રહ્યો છે. મિત્રો, આ પેરાગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડમાં પૂછાઈ શકે છે. પુના એટલે કે મહારાષ્ટ્રમાં આવેલા ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. મિત્રો, અહીંયા એમસીક્યુમાં પૂછાઈ શકે કે પુનામાં આવેલા કઈ યુનિવર્સિટીમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવેલી છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન વિવેચન વગેરે માટે કરવામાં આવે છે. થેન્ક યુ.